વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. ચેપ્ટર 8 દશકની એકમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી એક વખત રિવિઝન કરીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે કરવાની હતી. અહીંયા 3 નોટબુક આપેલી છે, તેમની કિંમત હતી 20 રૂપિયા. તો આપણે અહીંયા 20 રૂપિયા દુકાનદારને ચૂકવવા માટે કેટલી નોટો આપવી પડે? તો 10 રૂપિયાની 2 નોટ ચૂકવવી પડશે. અહીંયા છે પાણીની બોટલ, તેમની કિંમત હતી 32 રૂપિયા. તો 32 રૂપિયા દુકાનદારને ચૂકવવા માટે 10-10ની કેટલી નોટ અને કેટલા સિક્કા ચૂકવવા પડે રૂપિયાના? તો 10 રૂપિયાની અહીંયા આપેલ છે 32. તો પહેલો અંક છે 3, તો 3 10-10ની નોટો ચૂકવવી પડશે અને રૂપિયાના 2 સિક્કા ચૂકવવા પડશે. અહીંયા પેન્સિલનું બોક્સ આપેલ છે, તેમની કિંમત હતી 55 રૂપિયા. દુકાનદારને 55 રૂપિયા ચૂકવવા માટે આપણે 10-10ની 5 નોટ ચૂકવવી પડશે અને રૂપિયાના 5 સિક્કા ચૂકવવા પડશે. હવે જોઈએ આગળ. અહીંયા ઘણા બધા સિક્કા અને નોટો આપેલી હતી, આપણે તેમને ગણીને તેમની કિંમત લખવાની. તો અહીંયા 10 રૂપિયાની કેટલી નોટ છે? 3. તો કેટલા રૂપિયા થાય? 30. અહીંયા 10 રૂપિયાની 2 નોટ એટલે 20 રૂપિયા અને રૂપિયાને 3 સિક્કા. તો 20 ને 3 23 રૂપિયા. અહીંયા રૂપિયાના સિક્કા આપેલ છે. તો 1 રૂપિયો, 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા થશે 10 રૂપિયા. અહીંયા આપેલ છે 10 રૂપિયાની 2 નોટ એટલે થશે 20 રૂપિયા. અને રૂપિયાના ઘણા સિક્કા આપેલા છે, તો 20. આ 20 રૂપિયાથી આ 10 રૂપિયા નોટ એટલે 21 22 23 24 25 26 27. તો અહીંયા થશે 27 રૂપિયા. અહીંયા 10 રૂપિયાની નોટ છે 1 2 3 4 એટલે 10 20 30 40. રૂપિયાના સિક્કા છે એટલે 41 42 43 44 45 એટલે અહીંયા થશે 45 રૂપિયા. હવે જોઈશું આગળ. મહાવરાનો સમય. અહીંયા એક છોકરો આપેલ છે, તે કહે છે હું એક સંખ્યા કહીશ, તને દશક પ્લસ એકમ મુજબ છૂટા પાડો. અહીંયા છોકરો આપેલ છે, તે સામે બીજા દેનથી નાના છોકરાને કહે છે કે હું એક સંખ્યા કહીશ, તેમાં દશક અને એકમ છૂટા પાડવાના છે. તો આ છોકરો કહે કે સારું તમે કહો, હું તેના ભાગ કહીશ. આ છોકરાએ સંખ્યા કીધી 64. તો 64ના ભાગ કર્યા 60 + 4. કઈ રીતના તેમણે ભાગ કર્યા? તો કે 64 પહેલો અંક છે 6, બીજો અંક છે 4. થઈને એમ 64 6 + 4. તો 6ની સ્થાન કિંમત થઈ 60. 60 + 4 કેમ કે 6 દશકના સ્થાને છે એટલે તેની પાછળ શું લાગે? 0. એટલે 60 + 4 એટલે થશે 64. બીજી સંખ્યા છે, કહે છે 25. તો અહીંયા આપેલ છે 20 + 5. 25 કેમ થાય? તો બગડે પાંચડી. તો 2 + 5, 2ની સ્થાન કિંમત થશે 20. તો 20 + 5 કેમ? 2ની સ્થાન કિંમત 20 થાય. તો 2 દશકના સ્થાને છે એટલે દશકની પાછળ શું લાગે?
જીરો એટલે થશે 20, ને 5 ના 5 એટલે 20 + 5 એટલે થશે 25. પાછી સંખ્યા આપે છે નીચે ઘણી બધી, 3 સંખ્યા આપેલી છે, 37. તો 37 ના ભાગ થશે 30 + 7, 3 ના 30 + 7 એટલે 37. પછી સંખ્યા છે 69, 6 ને 7 કિંમત 60, વચ્ચે સરવાળાની નિશાની. પછી 9, તો 9 એમના એમ, કેમ કે એ એકમ છે, એકમનો અંક એમનમ રહે, અને દશકના અંકની પાછળ શું લાગે? 0. અહીં સંખ્યા આપેલ છે 95. તો 95 કેમ થાય? 9 ડે 5 ડે થાય ને વિદ્યાર્થી મિત્રો. અહીંયા 9ની સ્થાન કિંમત આપેલી છે 90 + 5, 90 + 5 એટલે 95. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હજી એક વખત આપણે સમજીએ. અહીંયા 64 આપેલા હતા, તો 60 + 4, 25 આપેલા છે, તો 20 + 5. અહીંયા આપ્યા, તો પહેલો અંક છે 3 આપેલ છે વિદ્યાર્થી મિત્રો, તો 3 ના 30 શા માટે? તો 3 દશકના સ્થાને છે એટલે તેમની સ્થાન કિંમત થશે 30, અને પ્લસ વચ્ચે પ્લસની નિશાની છે, અને બીજો અંક છે 7 એટલે 7 એમનો અંક લખી નાખવાનો. અહીંયા પહેલો અંક આપેલો છે 6 ની સ્થાન કિંમત થાય 60, વચ્ચે સરવાળાની નિશાની. પછી આપેલ છે 9, તો 9 એમને એમ લખવાના, કેમ કે એકમ છે. અહીંયા આપેલ છે 95, 9ની સ્થાન કિંમત થશે 90, પાછળનો અંક છે 5, તો +5. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તે પ્રમાણે આ પેજ લખવાનું છે. જો અહીંયા સૂચના આપેલી છે, હવે તમે આ લખો અને જોરથી બોલો. તો આ પેજ આપણે લખવાનું છે અને મોટેથી બોલવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઘણામાં દશક અને એકમ છૂટા પાડવાના છે, અને ઘણી સંખ્યામાં દશક અને એકમ છૂટા પાડેલા આપેલા છે, તો તેમને સાથે જોઈન્ટ કરીને લખવાના છે. જોઈન્ટ એટલે ભેગા કરીને લખવાના છે સાથે. તો અહીંયા પહેલી સંખ્યા આપેલી છે 27, તો પહેલો અંક કેટલો છે? 2, દશક 2, તો 2ની સ્થાન કિંમત થશે 20, કેટલી થશે? 20. ને બીજો અંક છે 7, તો +7, 7 તો આપેલા છે એટલે ત્યાં આપણે કાંઈ લખવાનું નથી. 2, તો 2ની સ્થાન કિંમત થશે 20, 20 + 7 એટલે 20 અને 7 બંનેનો સરવાળો કરીએ તો થશે, સંખ્યા બનશે 27. અહીંયા સંખ્યા આપેલી છે 31, તો 3ની સ્થાન કિંમત થશે 30. તો 3 દશકના સ્થાને છે, દશકની આગળ હંમેશા 0 લાગે. અહીંયા બીજી સંખ્યા આપેલ છે 1, તો અહીંયા 30 તો આપેલા છે, 30 + 1, 1ને એમનામ જ રહેવા દેવાનું. અહીંયા આપેલ છે 54, તો 54ના દશક અને એકમ છૂટા પાડવાના છે, તેમનો પહેલો અંક થશે 5 આપેલ છે વિદ્યાર્થી મિત્રો.
પેલો અંક 5 આપેલ છે, તો 5ની સ્થાન કિંમત થશે 50. અને બીજો અંક આપેલ છે 4, એટલે તે એમનું જ રહેશે. 4 ના 4 એટલે 50 + 4 એટલે 54. અહીંયા સંખ્યા આપેલ છે 90 + 9. દશક અને એકમ બંને છૂટા પાડીને આપેલા છે, તો અહીંયા આપણે તેમને ભેગા કરવાના છે. તો અહીંયા આપેલ છે 90, તો 90 ના 9 લખીએ. અને અહીંયા બીજી સંખ્યા આપેલ છે 9, તો તે પણ 9 લખીએ. એટલે બંને સંખ્યા ભેગી લખ નાખી, તો બંને થઈ 99 સંખ્યા બનશે. શા માટે? તો અહીંયા 90 આપેલા છે, તેમાં દશક અને એકમ છૂટા પાડેલ આપેલા છે, તો દશકની આગળ ઝીરો આપેલો છે, તો બંનેને ભેગા કરીએ તો દશકની આગળ ઝીરો લગાડવાનો નહીં, એટલે તેમના 9 આગળ લખવાના, અને પાછળની સંખ્યા 9, તો તેમની બાજુમાં પણ પાછા 9, એટલે બંને 9 ભેગા થાય એટલે 2 9 9 એવી સંખ્યા બને. અહીંયા સંખ્યા આપેલી છે 63, તો તેમાં પણ આપણે દશક અને એકમ તે છૂટા પાડવાના છે. એટલે પહેલી સંખ્યા આપેલી છે 6, તો 6ની સ્થાન કિંમત થશે 60. અને પાછળની સંખ્યા આપેલ છે 3, તો 3ની સ્થાન કિંમત થશે 3, એમનો જ રહે. શા માટે? તો એકમનો અંક એમનો જ રહે અને દશકને અંકની આગળ 0 લાગે. અહીંયા બીજી સંખ્યા આપેલી છે 36, તો 3 પહેલો અંક આપેલો છે 3, તો 3ની આગળ લાગશે 0 એટલે સંખ્યા બનશે 30. અને બીજો અંક આપેલો છે 6, તો 30 + 6 એટલે 36 થાય ને વિદ્યાર્થી મિત્રો. અહીંયા દશક અને એકમ તેમની નીચે છૂટા પાડીને આપેલા છે, તો દશક કેટલા છે 80, તો 80નો આઠડો, અને એકમ કેટલા છે 2 એટલે બગડો, બંનેના અંક ભેગા કરી લખા એટલે સંખ્યા બનશે 82, આઠડે બગડે 82. વચ્ચેનો ઝીરો લખવાનો નહીં. જ્યારે આગળની સંખ્યા બનાવવાની હોય ને, ત્યારે દશકનો આઠડો અને પાછળની સંખ્યા એકમ આપેલી છે તે એમનો જ લખ નાખવાની, એટલે આખી સંખ્યા બની જશે. તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો, આના ભાગ તમારે લખવાના છે, પણ આપણે એક વખત જોઈએ. જો અહીંયા સંખ્યા આપેલી છે 12, તો 1 એટલે દશકનો અંક, બંનેને છૂટા પાડવા હોય તો 1ની સંખ્યા બને 10. થાય ને વિદ્યાર્થી મિત્રો, 1ની સ્થાન કિંમત 10 ને બીજી સંખ્યા છે 2 એટલે +2 એટલે 10 + 2 એટલે 12 સંખ્યા બની ગઈ. અહીંયા આપેલી છે 19, તો એમાં 19માં 9 આપેલા છે, એકમ આપેલા છે, તો પહેલી સંખ્યા આપેલ છે 1, તો 1, તો 1ની સ્થાન કિંમત થશે 10. અહીંયા સંખ્યા આપેલી છે 11, તો તેમાં દશક અને એકમ છૂટા પાડવાના છે. તો પહેલા પહેલો અંક જોઈએ, તો દશક, તો અહીંયા લખીશું 1ની સ્થાન કિંમત થશે 10, પહેલો અંક છે 1, તેમની સ્થાન કિંમત થશે 10, બીજો અંક છે 1, તો તે એમનામાં જ લખવાનું છે, તો 10 + 1 એટલે 11 થઈ જાય. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા દશક અને એકમ છૂટા પાડીને આપેલા છે, તો તેમને સાથે લખવાના છે, ભેગા કરી લખવાના છે. તો દસ દશક છે, દસ તો દશકનો એકડો, એકમ છે સાત, તો એકમના સાત એટલે સંખ્યા બનશે સત્તર. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ નોટબુકમાં લખવાનું છે, તો હું સંખ્યા બોલતી જાઉં તે પ્રમાણે તમારે નોટબુકમાં લખતું જવાનું છે. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે નોટબુક ખોલો. હવે બધાની નોટબુક તૈયાર થઈ ગઈ છે ખોલીને. તેમાં લખો સત્યાવીસ બરાબર વીસ પ્લસ સાત બાજુમાં લખો એકત્રીસ બરાબર ત્રીસ પ્લસ એક પછી લખો ચોપન બરાબર પચાસ પ્લસ ચાર અહીંયા સંખ્યા આપેલ છે નેવું પ્લસ નવ, તો આગળ આવશે નવ્વાણું, તો નવ્વાણું બરાબર નેવું પ્લસ નવ પછી લખો ત્રેસઠ, તો ત્રેસઠ બરાબર સાહીઠ પ્લસ ત્રણ પછી નીચે લખો ત્રીસ છત્રીસ છત્રીસ બરાબર ત્રીસ પ્લસ છ આગળ લખો બ્યાસી બરાબર એસી પ્લસ બે
પછી લખો 12 બરાબર દસ પ્લસ બે પછી લખો આગળ 19 બરાબર દસ પ્લસ નવ પછી લખો આગળ 11 બરાબર દસ પ્લસ એક બરાબર દસ પ્લસ સાત વિદ્યાર્થી મિત્રો, આજે લખેલું હજુ તમારે એક વખત લખવાનું છે નોટબુકમાં. હવે આગળનો વિડીયો આગળના લેક્ચરમાં જોઈએ.